વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં આંકડાશાસ્ત્ર પ્રકરણમાંથી મધ્યકમાં બે ખૂટતી આવૃત્તિવાળા દાખલા ગણીશું. નીચે દર્શાવેલ વિતરણમાં 24 હોસ્પિટલોમાં આવતા બહારના દર્દીઓની સંખ્યા છે. જો મધ્યક 18 હોય તો ખૂટતી આવૃત્તિઓ F1 તથા F2 શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે ખૂટતી આવૃત્તિઓ આપણે F1 અને F2 શોધવાની છે. સૌ પ્રથમ આપણે 5 ખાનાવાળું કોષ્ટક દોરીશું, જેના પ્રથમ ખાનામાં વર્ગ, બીજામાં આવૃત્તિ, ત્રીજામાં મધ્ય કિંમત, ચોથામાં UI અને પાંચમા ખાનામાં આપણે FIUI લખીશું. સૌ પ્રથમ અહીંયા આપણને વર્ગ અને આવૃત્તિ આડા આપેલા છે, જેને આપણે કોષ્ટકમાં આ રીતે ઊભા લખી નાખીશું. ત્યારબાદ આવૃત્તિનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 35 વત્તા F1 વત્તા F2. હવે આપણે ત્રીજા ખાનામાં મધ્ય કિંમત લખીશું. અહીંયા પ્રથમ વર્ગ છે 11 થી 13, એટલે 11 અને 13નો આપણે સરવાળો કરીશું તો આપણને 24 મળશે, અને એને 2 વડે ભાગી નાખીશું તો આપણને 12 મળશે. મિત્રો, અહીંયા વર્ગની વર્ગ લંબાઈ 2 છે, એટલા માટે આપણે મધ્ય કિંમતની અંદર 2 2નો વધારો કરી દઈશું, એટલે 12માં 2 ઉમેરીએ તો 14 થાય, 14માં 2 ઉમેરીએ તો 16, તેવી જ રીતે આપણને 18 20 22 અને 24 આપણને મળશે. અહીંયા ખૂટતી આવૃત્તિ F1ની સામેની મધ્ય કિંમત 16 છે, જેને આપણે A ધારી લઈશું, એટલે 16 બરાબર A થશે, જેને આપણે ધારેલો મધ્યક તરીકે ઓળખીશું. ત્યારબાદ આપણે ચોથા ખાનામાં UIની કિંમત મૂકીશું. તો અહીંયા જે મેં મધ્યક ધાર્યો છે તેની સામે હું 0 મૂકી દઈશ. ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મધ્ય કિંમતની અંદર ક્રમશઃ વધારો થાય છે, એટલા માટે હું અહીંયા વધારો કરી દઈશ. તો 0 પછી આવશે 1 2 3 4, અને ઉપર જઈશું એમ ઘટાડો થશે, એટલા માટે થશે ગાડી -1 અને -2. હવે પાંચમા ખાનામાં આપણે FI અને UIનો ગુણાકાર કરીશું. તો 7 અને -2 તો આપણને મળશે -14, 6 ગુણ્યા -1 -6, F1 ગુણ્યા 0 0, 13 ગુણ્યા 1 13, F2 ગુણ્યા 2 2F2, 5 ગુણ્યા 3 15, 4 ગુણ્યા 4 એટલે 16. અહીંયા 0ની ઉપર માઇનસ સંખ્યાઓ છે, નિશાની સરખી છે, એટલા માટે એનો સરવાળો થશે તો આપણને મળશે -20. તેવી જ રીતે 0ની નીચે પણ પ્લસ સંખ્યા છે, નિશાની સરખી છે, એનો પણ સરવાળો થશે તો આપણને મળશે 44 વત્તા 2F2. હવે આ 44 પ્લસ છે અને 20 માઇનસ છે, તો બેની બાદબાકી થશે તો આપણને મળશે 24 વત્તા 2F2. કોષ્ટક ઉપરથી આપણે લખીશું N = 35 વત્તા F1 વત્તા F2. મિત્રો, અહીંયા કુલ 64 હોસ્પિટલ છે, તેથી એનની કિંમત 64 થશે, માટે આપણને મળશે 64 = 35 વત્તા F1 વત્તા F2. હવે આપણે 35ની સાઈડને ચેન્જ કરીશું, તેથી તેની નિશાની બદલાશે, માટે આપણને મળશે 64 - 35, અને આ બેની બાદબાકી કરીશું તો આપણને મળશે 29 = F1 વત્તા F2, જેને આપણે સમીકરણ 1 કહીશું. હવે મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું, અને આ સૂત્રની અંદર આપણે મધ્યકની કિંમત 18, એની કિંમત 16, સિગ્મા FIUIની કિંમત 24 વત્તા 2F2, સિગ્મા FIની કિંમત 64 અને Cની કિંમત 2 મૂકીશું. હવે આપણે આનું સાદુરૂપ આપીશું. તો સૌ પ્રથમ 16ની સાઈડ ચેન્જ થશે, એટલા માટે નિશાની બદલાશે, પ્લસના માઇનસ થશે, મારે લખીશું આપણે 18 - 16. અહીંયા અંશમાં 2 છે અને છેદમાં 64 છે, તો આપણે લખીશું 32 × 64. 32 છેદમાંથી અંશમાં આવશે, એટલે 2 × 32 થશે, જેનો જવાબ મળશે આપણને 64. હવે 24ની સાઈડ આપણે ચેન્જ કરીશું તો નિશાની બદલાશે, 24 પ્લસ છે તો માઇનસ થશે, મારે લખીશું આપણે 64 - 24 = 2F2. 64માંથી 24 જાય તો આપણને મળશે 40, માટે 40 = 2F2. આપણે F2ની કિંમત શોધવાની છે, એટલે આ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, એટલે 40 ભાગ્યા 2, અને 40ના આપણે ભાગ્યા 2 કરીશું તો આપણે જવાબ મળશે 20, માટે 20 = F2. હવે F2 = 20 સમીકરણ 1માં આપણે મૂકીશું. સમીકરણ 1 છે F1 વત્તા F2 = 29. અહીંયા F2ની જગ્યાએ હું 20 મૂકી દઈશ, માટે મને મળશે F1 વત્તા 20 = 29. હવે આપણે 20ની સાઈડ ચેન્જ કરીશું તો પ્લસના માઇનસ થશે,
માટે F1 બરાબર 29-20, અને 29માંથી 20 જશે તો આપણને મળશે 9, માટે F1 બરાબર 9. આ રીતે આપણને F1 અને F2ની કિંમતો મળશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પણ દબાવો જેથી મારા વિડીયો તમને મળતા રહે.